ધ્રાંગધ્રામાં અસ્થિર મગજના સક્ષેય પાલિકાના બે કર્મીઓ ઉપર હુમલો કર્યો. સક્ષેય વાલ્વ ખુલવાની પાઇપથી હુમલો કરતા કર્મચારીઓને ઈજા પહોંચી છે. ધ્રાંગધ્રામાં ગઈકાલે સવારમાં 7 વાગ્યાની આસપાસ નગરપાલિકાના પાણીની ટાંકીની આસપાસ શંકાસ્પદ હાલતમાં શખ્સ રખડતો હતો. આથી નગરપાલિકામાં વાલમેન તરીકે ફરજ બજાવતા રાજુભાઈ કે ડોડિયા આ શખ્સની પૂછપરછ કરી હતી, પરંતુ આ શખ્સે કોઈ જવાબ નહીં આપતા ઉશ્કેરાઈ જઈ પડેલી પાઇપ ઉપાડી રાજુભાઈ ડોડિયા ઉપર હુમલો કરતા ઝપાઝપી થઈ હતી. આ સમયે ત્યાં ફરજ બજાવતા પંપમેન યાશીનભાઈજી કુરેશી ત્યાં હાજર હતા અને લોકો દ્વારા શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો. ત્યારે પાલિકાના બંને ઈજાગ્રસ્ત કર્મીને 108 દ્વારા ધ્રાંગધ્રાની સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યારે શખ્સને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે હવાલે કર્યો હતો. આમ બંને ઈજાગ્રસ્તોને સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયા હતા, જ્યારે આરોપીને પોલીસ પહેરા વચ્ચે દવાખાનામાં સારવાર અપાઈ રહી છે. ધ્રાંગધ્રા સિટી પોલીસના PSI RC ગામિતી દ્વારા જણાવાયું હતું કે ઝડપાયેલ શખ્સ ઝારખંડ અને અસ્થિર મગજનો છે. શખ્સ પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેમાં તેમનું નામ મુનશી શેખર હાદસા લખેલું છે અને તે ઝારખંડનો રહેવાસી છે અને તપાસ કરતા તેઓના પરિવાર પણ મળી આવ્યો હતો. તેનો પરિવાર મૂળ ઝારખંડ, હાલ અમદાવાદમાં મજૂરી કરે છે. આ શખ્સ અસ્થિર મગજનો હોય તેવું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. શાહરૂખ સિપાઈ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા.